વલ્લભને જીતી કેમ ઉદાસીન જણાવ છો, રાજમહેલ માં પગ મુકતા સુનકાર બધે દેખાય છે, વીર મારો તેલક કેમ શોક મહી જણાય છે. બહેર મુરાલ, આ વિજયનો ખરેખર હકદાર હું નહીં પણ ફિલમ રાજ છે. ફિલમ? ફિલમ એટલે કોણ? તમે તેના રાજા છો, એ તમારો સેવક છે. સેવકોએ મેળવેલી કીર્તિ તે તેના રાજાની કહેવાય છે, માટે તેને માન આપો, કદર કરો અને ઈનામ આપો. પણ ભાઈ તેલપ, એ તમારાથી શ્રેષ્ઠ છે, એ ક્યારેય ના દેખાવું જોઈએ. આપની વાત સત્ય છે બહેન મૃણાલ, પણ સામેથી વિલમરાજ આવતા જણાય છે, માટે તમે અહીંથી ચાલ્યા જાઓ. બોલાવો. આંખ લઈ વરી દિલ મુસ્કુરાયા, और ये दिल मुस्कुराया तो साथी कोई भूला याद आया, आया साथी कोई भूला याद आया. यही प्यार कर निकाल लाडिए, दिल का जगे साई नाम है, दिल का जगे साई नाम है. हसी जिसको दी उसी ने रुलाया, हसी जिसको पी उसी ने रुलाया, तो साथी कोई भूला याद आया, आया साथी कोई भूला याद आया. હલો હલો કે પાણી સા
एक चीज बड़ी है मस्त 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 तू चीज बड़ी है मस्त मस्त तू चीज बड़ी Thank you, thank you. તમારો પ્રતાપ ઓછો નથી. તૈલભરાજ
મને પણ એ પરાક્રમ થી ગર્વ આવ્યો હતો, પરંતુ યશ વિહાર નામના એક પરમાર યોદ્ધા અને મુંજના સામંતોએ આખર સુધી એવું યુદ્ધ આપ્યું કે મુંજને જીવતો કેદ કરવાનો મારો ગર્વ ઉતારી નાખ્યો. આપણા અનેક યોદ્ધાના બલિદાન આપ્યા પછી મુંજ જીવતો કેદ થયો છે. તો પછી એ બંને યોદ્ધાને વધસ્થાન પર લઈ જઈ એમના મસ્તક આથમતા સૂર્યને અર્પણ કરો. કૈલપરાજ વિજયની વીરતા વખાણવી અને શત્રુના સદગુણની કદર કરવી એ તો વીર પુરુષનો ધર્મ છે. તો પછી ઠીક છે, જો એ આપણી સેવા સ્વીકારશે તો તેને તેની જિંદગી અર્પણ થશે. જાઓ બોલાવો યોદ્ધાને હાજર કરો. કોણ છે તું? અરે માન ભૂખ્યા મનુષ્ય, સભ્યતા રાખતા શીખો. અરે સભ્યતા જળવાય ન્યા વીર ની સભા હોય, દુશ્મન સાથે નમ્રતા કરે તે શક્તિહીન કહેવાય. અરે ઘમંડી, તારું મસ્તક મારા શરણે નમાવ. અરે જીવન ની અંદર મસ્તક નમે તો એક ઈશ્વર અને એક માલવપતિ મુંજને. આ મસ્તક છે ઈશ્વરના ચરણમાં નમાવા માટે નથી, આ મસ્તક કોઈ પાસે જીવન ભિક્ષા માંગવાને. ધર્મ ખાતર આ મસ્તક ના રહે તેની મને પરવા નથી. આ અભિમાનીના પૂતળાની માફક તારામાં પણ ઘમંડ છે, માટે તું તારું મસ્તક મારા શરણે નમાવે. પ્રપંચને મસ્તક ના રહે તેની મને પરવા નથી. આ મસ્તક કપટ છે, કદાપિ કોઈને નમશે નહીં. માન જીવનમાં અને મસ્તક પણ માનથી. અરે નાદાન છોકરા, બોલતા પહેલા વિચાર કર. તમારા મસ્તક ઉતારવાની અમને જો ઈચ્છા હોય તો અહીં અમને રોકનાર કોઈ નથી. પરંતુ નહીં, તમે જે પરાક્રમ બતાવ્યું તેની કદર કરવા અમે ઈચ્છનીય છીએ. નહીં, આપ મને ગુલામ બનાવવા ઈચ્છો છો. આ તમારો દયાનો ભિખારી બનું એ કોઈ કાળે નહીં બની. અરે તો પછી ઉગતા સૂર્યને વધાવવામાં ડહ પણ છે? નહીં, આથમતા સૂર્ય કર્મમાં ડહ પણ છે. અરે નાદાન છોકરા, આજ તારી નાદાની છે. સ્વામી પ્રત્યેની ફરજ તું બજાવી ચૂક્યો, છતાં એ કાળના મુખમાં પડ્યો છે. એના માટે ફોગટમાં જીવ આપી સો લાભ થશે. માટે મારું કહેવું માન, મારા સેનાપતિ પદનો દરજો સ્વીકારીને ભાગ્યશાળી થા. અરે સેનાપતિનો દરજો તો શું, આખું રાજ્ય તો ભગવાન મહાકાળ મારી સેવા સ્વીકારવા તૈયાર છો કે નહીં? કદાપી નહીં. એક ઈશ્વર, એક સ્વામી, મારા એક જ વાર છે. એક જીવન, એક ધર્મ, વચન એક જ વાર છે. આવા અભિમાનીના પુતળાની તમે જીવનદાન આપવા માંગો છો? અરે ધર્મ અને રાજ ભક્તિની કુંવારી હોવા છતાં તે તિરસ્કારને પાત્ર નથી. જો એક એક છોડીને આવ્યા હોત તો એ પરાક્રમી હોવા છતાં હું એને પશુ સમાન ગણેત. કારણ કે આજે મુંજનું શરણ છોડી આપને શરણે આવ્યા છે, કાલે આપનું શરણ છોડી અને બીજાને શરણે ન જાય તેની શું
ખાતરી બહેન મુણાલ આ બંને ના જીવન મરણ થી આપને કશું જ લાભ નથી ફિલમ રાજ આપની માગણા ને માન આપી આ બંને સંબંધો ને જીવન દાન આપું છું પરંતુ એ તમારા રાજ મહેલ ની અંદર રહેશે અને એ કઈ કાવતરું ના રચે એની જવાબદારી તમારી રહેશે ભલે મુણાલ બા ભાઈ કેલો હું અત્યારે એ ઘમંડી મુજનું ઘમંડ ઉતારવા કારાગ્રહ તરફ જાઉં છું ભલે ગુણાલ બહેન અને ભીલમરાજ હું પણ આરામ માટે મારા વિલાસ ભુવન તરફ જાઉં છું તમે આ બંને કેદીને લઈ તમારા રાજમહેલ તરફ જાઓ તો વીર યોદ્ધાઓ તમને રહેવાની વ્યવસ્થા હું મારા રાજમહેલમાં કરાવું છું માટે ચાલો તમે ભલે ભીલમરાજ યુવરાજ ભાઈ આ રાજમાં એક રાજ રાખવાનો છે અહીં કોઈને ખબર ના પડે કે તમે મૂજ રાજના ભત્રીજા રાજભોજ છો માટે જ્યાં સુધી અહીં છે ત્યાં સુધી તમે એક કવિ તરીકે તમારું જીવન વિતાવશો તેનું મને વચન આપો મહામંત્રી અશ્વિહાર મારું તમને વચન છે જ્યાં સુધી આપણે આ નજર કે છીએ ત્યાં સુધી હું કવિ તરીકે તું જીવન વિતાવીશ હવે હાલો આપણે ફિલમ રાજના રાજ પ્રભુ એ પૃથ્વીને ભેટવામાં પણ સન્માન માને છે આ પૃથ્વી તમારી હવે મુંજરાજ આ પૃથ્વી હવે તેલોક રાજની કહેવાય છે સંગરમાં સાકરો મળી તો પણ પૃથ્વી વલભ તમને તમારી ખોટી ખુમારી હજી ભૂલાતી નથી અરે તમે જેને ખોટી ખુમારી કહો છો એજ મારી સત્તા હું વસું એજ મારો મહેલ અને હું બેસું એજ મારું સિંહાસન તો એ સિંહાસન કારાગ્રહને કાળી દિવાલો ઉપર જમાવો અને તમારો પ્રભાવ બંદીવન ખાનાની હવાને બતાવીને રાજી થાઓ અરે બંદી ખાનાની હવા
અને કાળા ગારની કાળી દિવાલો તમને યપકીર્તિ સ્થાન જણાતું હશે, પણ મારી નજરમાં તો કાળા ગારની કાળી દિવાલો ભક્તરાજ પ્રહલાદ નું પરીક્ષા સ્થાન અને ભગવાન કૃષ્ણ ની જન્મભૂમિ છે. પહેરે હાર ફૂલોના જે ફૂલિયા વિના ફરનાર છે, એને ફૂલોના હાર માફક આ હાકડો પણ શણગાર છે. અરે પૃથ્વી વલ્લભ, એ બધું બોલવું સહેલું છે, જ્યારે ભોગવું પડે ત્યારે બહુ અઘરું છે. નહીં નહીં, જેવું મળ્યું છે તેવું ભોગવી તેમાંથી સાર ગ્રહણ કરવાની શક્તિ મૃણાલ વતી. અરે બકવાસ બંધ કર, તારો તપસ્વીની વિશુદ્ધ ગંગા સમાન આ મૃણાલ વતીને તારા ઉપદેશની જરૂર નથી. અરે ગંગા પણ કૈલાસનાથના જટા મંડળમાં ગુચવાય જવાથી તે સર્વોત્તમ સ્થાન છોડી પર્વતોના શિખર અને પર્વતોના શિખર અને હિમાલયના તપોવન તજી એ પ્રિયતમ સાગરને મળવા જાય એમાં ખોટવે શું છે. દુરાચારે તે મૃણાલવતીને પ્રસ્થ કરવાની હિંમત કેમ કરે? સામંતો કો મૃણાલબા, શું છે આપનો હુકમ? આ પાપીને એનો હાથ ચીરે જીભથી ચામડી ઉતારો. કો તો એ પાપીનું મસ્તક એ ધરતી અલગ કરું. દવા ફરાઈ ચૂક્યા, હવે લુટતો એ ઉમંગના જાખા થયા ચમકર સત્તાના રૂપેરી રંગના. જો સાંભળો સંભળાઈ જો, વાગ્યા લગારા મોતના સંભસેર રહી ઉભો સામે શ્રી સમો કૌશલરાજ. નહીં કૌશલરાજ, મોત કરતા તેને વેદના આપો, ત્યારે જ મારા સળગતા હૃદયને શાંતિ મળશે. જી મૃણાલબા. અરે ખુશીથી જો તમને આનંદ થતો હોય તો એટલી વેદના હું ખુશીથી સહન કરીશ. લ્યો તપસ્વીની, આ અતિથિના લોહીથી તમારા સૌભાગ્યને સજીવન કરો. નીચ, હજુ પણ બકવાસ છોડતો નથી. કૌશલરાજ, આ પાપીને રાજ દરબારમાં લઈ જાઓ અને તેલપ્રાટને જઈને કહેજો કે આ પાપીને પોતાની સજા બરાબર આપે. અરે એ સજામાંથી બચાવવા માટે તમારે જ રાજસભામાં આવવું પડશે, એટલું યાદ રાખજો. પ્રસંગોના પાલવમાં છે બધું, આ દિલને ઠપકો ના આપો. એક તરતો માણસ ડૂબે છે પ્રેમમાં, એક લાશ તરી આવે છે દરબારમાં. અરે આ મુજ શું કહીને ગયો? શું મારે એને સજામાંથી બચાવવો પડશે? શું એના શરીરને વેદના નહીં થતી હોય? ખરેખર ના ઓળખી શકાય એવો આ માણસ છે. લાવ, જઈને જોતો ખરી કે પરાજયમાં વિજયનો આનંદ અને દુઃખમાં સુખની ભાવના ક્યાં સુધી ટકાવી રાખે છે. અવસર પણ ન મળ્યો. રાજા અમારો તેજ થયા અમારે ક્યાં જે કેવું. અરે આભિયા ફાટ્યું, હવે તો ક્યાં છીગડું દેવું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં અરું છું મરું છું. મને જ્યાં ગમે ત્યાં અરું છું મરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? શું પૂછો છો મુજને કે હું શું કરું છું?
તેજસ્વી બાળા હું અહીંયા અજાણ્યો છું એટલે કોઈને ઓળખી ન શકું, એ સ્વાભાવિક છે. હા, ખરું છે કવિરાજ, તમે ન ઓળખી શકો એ સ્વાભાવિક છે, પણ મારો પરિચય હું તમને આપું. યાદવ કુળના ભીલમરાજ એમની કન્યા, મારું નામ છે સુરભી. તમારી રાજમહેલની અંદર જે ચર્ચા થઈ તે મેં સાંભળી છે, અને તમે અમારા ઘરના મહેમાન થવાના છો એ જાણી અને મારા અંતરની અંદર આનંદનો કંઈ પાર નથી. આજે હું છે રામ અને આજ નેનો માઈને આજ આનંદ આજ હું છે રામ અને આજ મારા નેનો માઈને પણ ભલે ભલે પધાર્યા મુજિયા ગણે હે પછી ભલે કંચન વરસે મે કહો કહો આપનું નામ. તમે મારા વિશે બધું જાણો છો છતાં મારું નામ નથી જાણતા. લ્યો, કરવા ગઈ ચાલાકી, ત્યાં તો હું જ બગડાઈ ગઈ. હા ખરું, યાદ આવ્યું, આપનું નામ કવિરાજ ખરું ને? ખરું છે. તો પછી માલવ દેશના રાજા મુજ મહાવિદ્યાવાન છે અને એના રાજ્યની અંદર અભણ માણસોને રહેવાની સખત મનાય છે, એટલે તમે પણ વિદ્વાન હશો ખરું ને? મનોહર બાળા, હું વિદ્વાન તો નથી પણ કાવ્યો સાહિત્ય અને કલાનો પ્રેમી છું. શું કહ્યું? કલાના પ્રેમી છો? મારે પણ એક આવા જ મિત્રની જરૂર હતી. શું તમે મારા મિત્ર થશો? શું તમે મને શીખવશો? જરૂર. શું? જે ન આવડતું હોય તો કહો કહો મિત્ર. પેલી કોયલના ટહુકારા પેલી કોયલના ટહુકારા અને ચંદ્રના કિરણથી કોઈનો જીવ જાય એનું કારણ વિરહ. વિરહ? અરે વિરહ એટલે શું? વહાલાનો વિયોગ અને તેને પામવાની ઝંખના. શું કહ્યું? વહાલાનો વિયોગ અને તેને પામવાની ઝંખના. તે માટે જ પિતા પુત્ર ભાઈ બહેન કે પછી માં દીકરી એકબીજાને વહાલા થવા માટે પોતાના જીવ આપવા તત્પર થઈ જાય, તે તો બરાબર છે, પરંતુ પતિ પત્નીમાં આટલો બધો પ્રેમ સાથી ઉપજતો હશે હૃદયના મિલનથી. શું કહ્યું? હૃદયના મિલનથી. હૃદયનું મિલન એટલે શું? હૃદયનું પ્રણયથી. શું કહ્યું? પ્રણય. પ્રણય એટલે શું? પ્રેમ. પ્રેમ? અરે પ્રેમ એટલે શું? અજાબનો સવાલ આ નિર્દોષ બાળાને. પ્રેમનો અર્થ સી રીતે સમજાવ. કહો કહો ને મિત્ર, પ્રેમ એટલે શું? પ્રેમ બે પ્રકારના હોય છે, એક વિશુદ્ધ અને વિષય. વિષય પ્રેમ તે ક્ષણિક મોહ અને ખોટી લાલસા.
જ્યારે વિશુદ્ધ પ્રેમને અંતકરણની ઉપાસનાથી ઈશ્વર પણ વશ થાય તો પછી પતિ પત્ની એકબીજાને વશ થઈ પ્રાણ આપવા તૈયાર થાય એમાં સી નવાય બાળા સારસના જોડલા જુદા પડતા એને પ્રાણ ત્યાગતા નિહાળ્યા છે શું કહ્યું સારસના જોડલા જુદા પડતા અને એને પ્રાણ ત્યાગતા જી હા તો પછી પતિ પત્ની ને વિના કારણ આનંદ માં નાચતા નિહાળ્યા છે શું કહ્યું પતિ પત્ની ને વિના કારણે આનંદ માં નાચતા જી હા પણ એ સાથી એ માત્ર પ્રેમ થી એ પ્રેમ અદ્રશ્ય અનંત અને અપાર કહેવાય છે હૃદય ને શાંત કરનાર આનંદ સમાધિ હોવાથી ઈશ્વર મનાય છે અને સંસારીઓ ને સ્વર્ગ ની નિશરણી કહેવાય છે પ્રભાતે મારો અધૂરો અભ્યાસ પૂર્ણ કરવા માટે તમે અહીંયા પાછા આવશો હું તમને મળવા રાજ બગીચામાં જરૂર આવીશ એ તમે કોલ દીધા હવે લેજો નિભાવી